રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ રહી છે અને રાજ્ય સરકાર ખેડૂતો સાથે અન્યાય કરાતો હોય એ પ્રકારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સરકારની ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં માતાવાડી ચોકથી મિની બજાર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિરોધ કરી રહેલા કોંગ્રેસના 29 જેટલા કાર્યકરો અને નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. વાવાઝોડા દરમિયાન ખેડૂતોને જે નુકસાન થયું હતું તેનું પૂરતું વળતર મળતું નથી, તેમજ પાક વીમામાં પણ ખેડૂતોને પૂરતો ન્યાય મળતો નથી, જેના લીધે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે સુરત શહેરના માતાવાડી વિસ્તારથી મિની બજાર સુધી કોંગ્રેસના નેતાઓ દ્વારા ટ્રેક્ટર કાઢી પોતાની લાગણી વ્યક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. માતાવાડી ચોકથી કોંગ્રેસના નેતાઓ મિની બજાર સુધી નીકળ્યા હતા. પોલીસને જાણ થતાની સાથે જ તેઓએ કોંગ્રેસના નેતાઓને ડિટેન કરવાનું શરૂ કરી દીધું હતું. મિની બજાર સરદાર પ્રતિમા સુધી ટ્રેક્ટર લઈને પહોંચી ગયા હતા. પોલીસને જાણ થતા સરદાર પ્રતિમા મિની બજાર પાસેથી પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બીજી તરફ માતાવાડી ચોક પાસે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પગપાળા નીકળ્યા હતા, ત્યાંથી પણ તેમને ડિટેન કરી લેવામાં આવ્યા હતા.